तो साबरकांठा जिल्लामां सौथी वधु शाकभाजीनुं वावेतर थाय छे त्यारे खास करीने कोबी फुलावर गवार दूधी गलका करेला टामेटा सहितनी शाकभाजीनुं वधु उत्पादन थतुं होय छे। चोमासाना कारणे शाकभाजीना भावमां धरखम वधारो थयो छे। पहेला आ शाकभाजी 30 થી 40 સુધીના ભાવે મળતા હતા અને હવે 80 થી લઈને 200 રૂપિયાના ભાવે મળી રહ્યા છે। જિલ્લામાં મેઘ મહેરના કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। આજે આ વધુ વરસાદ પડવાથી ખેતીના પાકને નુકસાન થયું છે અને પાછળથી આ ગરમીના કારણે બફારામાં બધો પાક બળી ગયેલો છે। ખેડૂતોને બહુ નુકસાન છે કે સામે આવક ઓછી થઈ ગઈ છે, ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને માર્કેટમાં માલના ભાવ તેજીમાં આવી ગયા છે। આજે ટામેટા 120 થી 140 રૂપિયા કિલો ટામેટાનો ભાવ પડે છે, મરચાં 160 રૂપિયા કિલો સુધી છે, આજે આદુ 200 રૂપિયા કિલો છે, આજે ગવાર 70 થી 80 રૂપિયા કિલો ગવારનો બજાર પડે છે। આવક ઓછી હોવાના કારણે આજે વધુ તેજી જોવા મળી છે શાક માર્કેટમાં। હજી એક મહિનો એવું લાગે છે, 1-1.5 મહિનો આવું ચાલશે, કેમ કે ખેડૂતોનું નવું ઉત્પાદન આવશે એટલે ભાવ નિયંત્રણમાં આવશે। અમે ટામેટા વહીએ છીએ, મરચાં વહીએ છીએ, ભીંડા વહીએ છીએ, દરેક પ્રકારની થોડી થોડી શાકભાજી વહીએ છીએ। એમાં જે પાછલા વરસાદ પડ્યો હડજી, એ વરસાદના લઈને પાણી ખરાબ પડ્યું, એના લઈને ફૂગજન્ય રોગો એ વધારે આવશે, વત્તા અંદરિયા બેક્ટેરિયા એ વધારે થશે। એના લઈને માલ જે 50 કેરેટ નીકળતો હતો એ 5-10 કેરેટ નીકળશે ટામેટામાં, તો 5-10 કેરેટ ટામેટામાં માલ નીકળે, ભાવ ભલે આવ્યો પણ આમાં ખેડૂતને કશું બચતું નહીં, આમાં ખર્ચામાં જતું રહેશે, મજૂરીમાં જતું રહેશે। ખાસ પહેલા કેટલું ઉત્પાદન ટામેટા થતું હતું, હાલ કેટલું થઈ રહ્યું છે? 40-50 કેરેટ જે નીકળતા હતા એ 5-10 કેરેટ મોઢ નીકળે છે, મજૂરીમાં ખર્ચામાં જ નીકળી જાય છે, ખેડૂતના પાસે કશું બચતું નહીં, ભલે મોંઘવારી વધી। અમારી મહિલાઓનું અત્યારે બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે ટામેટા અને મરચાં અને એવી બધી અન્ય શાકભાજીઓના ભાવ 100 કરતાં ઉપર થઈ ગયા છે, એટલે અત્યારે શાકભાજી લેવા જઈએ તો શાકભાજીમાં ધાણા અને મરચાં પહેલાં ફ્રીમાં મળતા હતા, અત્યારે એ આપતા પણ નથી, અમારી મહિલાનું એના લીધે બજેટ ખોરવાઈ ગયું છે। શાકભાજીના ભાવ 100 થી નીચે હતા, હવે 100 થી ઉપર વધી ગયા છે, જેવા કે ટામેટા છે, મરચાં છે, હવે અન્ય એવા શાકભાજીઓના ભાવ વધી ગયા છે, જેથી અમે ધારીએ એટલા શાકભાજીના બનાવી પણ શકતા નથી અને જે જરૂરિયાત મુજબ શાકભાજીઓ છે એ અમે ખરીદી પણ શકતા નથી, હવે અમારું ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે।